આગળ વાત કરીએ તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પશુપાલકોના પ્રશ્નો અને ભ્રષ્ટાચારના આરોપો સાથે બરોડા ડેરી સામે મોરચો માંડ્યો છે। બરોડા ડેરીમાં દૂધ ભરતા પશુપાલકો પ્રશ્નોની રજૂઆત સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ડેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ઇનામદારે પશુપાલકોને ચૂકવાતી ભાવફેરની રકમ બાબતે લડત પણ ચલાવી હતી। ભૂતકાળમાં આ મુદ્દે સીઆર પાટીલને મધ્યસ્થી કરવી પડી હતી। આ સિવાય ડેરીની ભરતીમાં સંચાલકો દ્વારા વાલા દવલાની નીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કેતન ઇનામદારે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી। પ્રશ્નો છે એ ડાયરેક્ટ સભાસદોના પ્રશ્નો છે, સભાસદોની આ જેવાની લઈને 10 દિવસની અંદર જે પણ મારા એમની પડતી મુશ્કેલીઓ છે સભાસદોને એનું નિરાકરણ નહીં આવે તો બરોડા ડેરીના સત્તાધીશો એક બહુ મોટા આંદોલન માટે અને બહુ મોટી ચળવળ માટે તૈયાર અને એની આગેવાની હું પોતે કરવાનો છું। આગળ વાત કરીએ તો ગોધરામાં પંચમહાલ પોલીસ અને એમજીવીસીએલની સંયુક્ત ટીમોએ મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી શરૂ કરી 85 લાખ કરતા વધુથી વીજ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। એમજીવીસીએલની 85 ટીમો અને 300 પોલીસ જવાનો સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા તો સરકારી કામગીરીમાં દખલગીરી કરતા 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ અને એમજીવીસીએલના સંયુક્ત દરોડાને પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે। જોડો યાત્રાનું સમાપન થયું ત્યારે અર્જુન બોડવાડિયા કહ્યું કે ગુજરાતમાં પણ આ પ્રકારની યાત્રાનું આયોજન થવું જોઈએ, તેમજ ભારત જોડો યાત્રાનો પ્રારંભ થવાથી ઉદ્યોગપતિઓ અને સામાજિક તત્વો ગુજરાતને જે બાનમાં લઈને ફરે છે તેને કાબૂમાં લાવી શકાય છે। જોકે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સમાજના વિવિધ વર્ગના લોકો જોડાયા હતા, ત્યારે કાશ્મીરમાં જવાહરલાલ નહેરુ પ્રથમ વખતે ગયા હતા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, એવી જ રીતે રાહુલ ગાંધીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આખું જે ભારતીય જનતા પાર્ટીનું ટ્રોલિંગ મશીન છે રાહુલજીની યાત્રાને કેમ બદનામ કરી એના માટે એ અને એનું ગોદી મીડિયા આખો એની પાછળ પડેલો, પણ ક્યાંય એક પણ જગ્યાએ એ ગોદી મીડિયા એમાં સફળ થયું નથી। એની દેશની જનતાએ આજે ગૌરવ ભેર એની પણ નોંધ લીધી છે। ગાંધી નિર્વાણ દિન નિમિત્તે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી। ગાંધીજીના 5મી પેઢીના વારસદાન સોલન પરીખ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા તો કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ સર્વધર્મ પ્રાર્થનામાં હાજર રહી હતી, ત્યારે સોનલ પરીખે ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે ગાંધીજી વિશે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, લોકો ગાંધીજીને સાચી રીતે સમજે તે જરૂરી છે, જુદા જુદા હેતુથી ગાંધીજી વિશે ખોટું ફેલાવવામાં આવી રહ્યું છે।